हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું ચારા રચના વાસુદેવની YouTube ચેનલ માં આપનું સ્વાગત કરું છું. આજે આપણે કરવાનું ચાલવાનું છે ગુજરાતી, જેમાં આપણે પાઠ 10 નું સ્વાધ્યાય અને પેલાના લેક્ચરમાં આપણે પાઠ 13 ના પ્રશ્ન જવાબ જોઈ લીધા છે, જે તમે બધાએ પાઠ્યપુસ્તકમાં લખી લીધા છે. તો હવે આપણે આજે એનું સ્વાધ્યાય જોવાનું છે, બરાબર? તો સ્વાધ્યાયમાં તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને એક પ્રશ્ન આપેલો છે કે ઝાડે પાણીને માનીને સી વાત કરી છે એના વિશે પાંચ વાક્ય લખો. તો આપણે જ્યારે પાઠ સમજતા હતા ત્યારે મેં તમને આપણે છેલ્લે જે પાઠમાં આવ્યો હતો કે ઝાડ વાદળી છે એ ઝાડ ઉપર બેસી અને એને નવડાવે છે, ત્યારે વાદળી કે છે કે કેમ ઝાડતા હતા, મેં તમને ભર ઉનાળે નવડાવી હતી ત્યારે જે વાદળી છે અને ઝાડ છે એ કે છે કે તમને તો હું શું વાત કરું, હું સાવ નાનો હતો એક છોડ હતો પણ પંખીઓ એ બધા ભેગા થઈ અને મને એની પોતાની ચાંચેથી રોજ મને પાણી લઈ આવી અને પીવડાવતા હતા, જેથી કરીને હું ખૂબ જ આવું સરસ મજાનું ઝાડ બન્યો છું. એટલે એ કે છે કે ખરેખર પંખીઓની જાત છે ને એ દયાળુ હોય છે. તો એ બધી વાત કરે છે. તો આપણે જવાબમાં આ રીતે લખવાનું છે કે ઝાડે વાદળીને કહ્યું કે કેમ ઝાડ દાદા લખનાળે તમને નવડાવ્યા ને નવડાવ્યા ત્યારે ઝાડ છે તે કહે છે કે મારી શું વાત કરું, હું સાવ નાનો એ અંઠો સુકાયેલો છોડ હતો પણ એક દિવસ મેં મારી કાર એક પંખીને કીધું કે હું સાવ સુકાઈ ગયો છું, મને ખૂબ જ તરસ લાગી છે, મારા મૂળ પણ પાણી વગર સુકાઈ ગયા છે. ત્યારે આ પંખીએ બધા પંખીઓને મારી વાત કરી અને આ બધા પંખીઓ દરરોજ ચાંચમાં પાણી લાવી અને મને પીવડાવતા હતા. તે તેની દયાથી આજે હું અવળો મોટો વૃક્ષ બની ગયો છું. ત્યારે વાલી કહે છે કે ખરેખર ઝાડ દાદા પંખીઓની જાત દયાળુ હોય છે, બરાબર? તો આ સંવાદ એટલે કે આ વાતચીત છે એ આ બંને વચ્ચે થઈ હતી. તો હવે ત્યાર પછી તમે સ્વાધ્યાયમાં જોજો તો નીચે એના પછી તમને આપેલું છે, બરાબર, કે ઉદાહરણ મુજબ બનાવો. તો એ પણ સાવ ઈઝી છે, તો તમને એ આવડી જશે. જો આમાં તમને આપેલું છે, બરાબર, તો આમાં તમારે તમારી પાઠ્યપુસ્તક છે એમાં લખવાનું છે. સાવ ઈઝી છે, હું તમને એક વખત સમજાવી દઉં છું કે કેવી રીતે તમારે કરવાનું છે. તમને ઉદાહરણ આપેલું છે કે કાગડું તો શું કરવાનું છે, કાગડી. તો તમને અહીંયા આપેલું છે, પુરુષવાચન આપેલું છે, તમારે સ્ત્રીલિંગમાં ફેરવવાનું છે. તો કાગડો તો કાગડી, ચકડો તો ચકડી, પુત્રો તો પુત્રી અને સસરો તો સસરું. પછી સામે છે મોર તો ઢેર, પોપટ તો પોપટી, ભેંસ તો પાડી, ગાય તો બળદ, બરાબર. હવે પછી નીચે છે, ત્યાર પછી છે કે કૌંસમાંથી આપેલા યોગ્ય પ્રતિ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો બરાબર, આપણે એ ખાલી જગ્યા કૌંસમાં તમને શબ્દ આપેલા છે એ શબ્દ ઉપરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસમાં કયા કયા શબ્દ આપ્યું છે, તો કે ના, ને, ની, ને, નો, નું અને ની. તો આ બધા શબ્દ છે એ આ ખાલી જગ્યામાં આવે, જ્યાં જે શબ્દ મેળ ખાતો એ શબ્દ તમારે લખવાનો છે. તેમાં પેલી ખાલી જગ્યા આપણે જોઈ કે એક બકરી, ખાલી જગ્યા ધ્યાન ગયું તો આમાં શું શું થશે, એમ આવે એક બકરીના ધ્યાન ગયા એવું ન ચાલે. તો આની આગળ શું મેળ આવશે, તો કે એક બકરી નું ધ્યાન ગયું. તો આપણે ખાલી જગ્યામાં શું લખશું, નું, બકરી નું, કારણ કે બકરી નું ધ્યાન બાકી આમાં મેચ ન થાય એટલે બકરી નું ધ્યાન ગયું. પછી છે બીજી ખાલી જગ્યા કે છોડ પંખી નો ભાર ખમી શક્યું નહીં, એટલે શું આવશે, છોડ પંખી નો ભાર, આ નો આવશે, બરાબર, છોડ પંખી નો ભાર સહી શક્યો નહીં. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે છોડ પર પંખી, તો હવે શું આવશે, પંખી ની દયા ની આવે નો આવે, તો શું આવે, પંખી ને દયા આવી.
थैंक यू।